વાત કરીશું એક એવી મમ્મીની કે જેને ગુનાઓની દુનિયામાં પગ પેસારો કરે અને ગોડ મધર બની ગઈ. ત્યાં સુધી તો પોલીસને કોઈ જ વાંધો નહોતો, પરંતુ જ્યારે તેને પોતાના 8 દીકરાને કાનૂનના દુશ્મનીના પાઠ ભણાવ્યા ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ. આ કહાની એક એવી મમ્મીની, એક એવી ગોડ મધરની કે જેને દિલ્હી પોલીસને લાંબા સમય સુધી હંફાવી દીધી. જોકે હવે આ ગોડ મધર પોલીસના હાથ લાગી છે. ત્યારે આવો જોઈએ કે કેવી છે ધી મોસ્ટ વોન્ટેડ મમ્મી. સૌથી પહેલા આને જુઓ. 62 વર્ષની વૃદ્ધ મહિલા. નામ સરનામું શું છે એ પછી જણાવીશું. પહેલા એ જાણો કે તે પોલીસના સકંજામાં કેમ છે. હત્યા, લૂંટફાટ, સોપારી, ખંડણી, કિડનેપિંગ, તસ્કરી, ચોરી, લૂંટ અને ન જાણે અન્ય કેટલા આરોપો ગણતા થાકી જવાશે, પરંતુ આ વૃદ્ધાની ગુનાની કરતૂતો ઓછી નહીં થાય. અત્યાર સુધી કુલ 113 ગુનાઓમાં વોન્ટેડ રહી ચૂકી છે અને દિલ્હી પોલીસની મોસ્ટ વોન્ટેડ આરોપી છે. હવે નામ આગળ જે ઉર્ફે લાગે છે તે ઉર્ફેને પણ ગણો. લેડી ડોન, આપા, મમ્મી, દબંગ, ગોડ મધર. આ તો હતી મહિલાની ઉર્ફિયત. હવે સાંભળો આખરે મહિલા છે કોણ. नाम बशरीन, उम्र वर्ष 62, काम अनेक गुनाओं ने अंजाम. आंखों पर काला चश्मा लगावीने जरा झूकीने चालती आ वृद्ध महिलानी हकीकत जाणशो तो चौंकी जशो. सोपारी लईने लोकोने मौतने घाट उतारवू तेना डाबा हाथनुं काम छे. गुनानी दुनियानो एवो कोई गुनो बाकी नथी के जे आ महिला विरुद्ध दाखल न थयो होय. सरनामु दिल्लीनु संगम विहार અને તે પ્રખ્યાત છે મમ્મીના નામથી, ગુનાઓની મમ્મી. પોલીસ રેકોર્ડમાં બશરીનનું નામ કંઈક આવી જ રીતે નોંધાયેલું છે. બશરીન પર હત્યા અને વસૂલી જેવા ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. બશરીનના 8 દીકરા છે. સમીર ઉર્ફે ગુંગા, 42 ગુના દાખલ. શકીલ, 15 ગુના દાખલ. વકીલ, 13 ગુના દાખલ. રાહુલ ખાન, 3 ગુના દાખલ. फैजल उर्फे खड़का, 8 गुना दाखल. सन्नी, 9 गुना दाखल. सलमान, 2 गुना दाखल, जयरे एक दीकरो सगीर छे. हवे तमे जाणीने हैरान थई जशो के आ तमाम दीकरा बदमाश छे. बशीरने गुनाओ आचरवा माटे आखुं एक जूथ तैयार कर्युं छे. अनेक गंभीर गुनाओमां कोर्टे तेने भागीडू जाहेर करी हती अने पोलीस छेल्ला 8 महीनाथी तेनी शोधखोळ करी रही हती અને આખરે સંગમ વિહારથી તેની ધરપકડ કરવામાં આવી છે. संगम विहार साउथ डिस्ट्रिक्ट दिल्ली पुलिस के 8 महीने के प्रयासों के बाद एक ऐसी नामी क्रिमिनल जिसका नाम वजीरन है, उम्र लगभग 62 साल है, इसको गिरफ्तार किया है, जिसने पिछले 16 साल से संगम विहार इलाके में अपना एक क्रिमिनल सिंडिकेट, एक वर्चस्व अपना अपराध के जगत में बना लिया था. आ બશીરનું ઘર છે અને તે પોતાનું સમગ્ર સિન્ડિકેટ અહીંથી જ ચલાવતી હતી, જેને પોલીસે તાજેતરમાં જ સીલ કર્યું હતું અને તેની ધરપકડ પણ ત્યારે જ થઈ જ્યારે તે પોતાના ઘર પર લાગેલું સીલ ખોલવાનો પ્રયાસો કરી રહી હતી. બશરીન પર સકંજો કસવાનું ત્યારે શરૂ થયું જ્યારે તેને ચાલુ વર્ષે એક બાળકનું અપહરણ કરીને ઘરની પાસે જંગલમાં તેની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો. જોકે સમયસર પોલીસ પહોંચી જતા બાળકને બચાવી લેવાયો. ત્યારે પોલીસને જાણ થઈ કે આ ઘટના પાછળ જ નહીં પરંતુ મિરાજ નામના એક યુવકની હત્યા કરાવીને દફન કરી દેવા પાછળ બશરીનનો જ હાથ હતો. મર્ડર કરને કે બાદ સંગम વિહાર કે ફોરેસ્ટ એરિયા મેં दफना दिया गया था. जब उस मर्डर केस में शुरुआती दौर में कुछ गिरफ्तारियां हुई तो उन गिरफ्तारियों के बाद जो अक्यूज थे उनकी तफ्तीश में ये बात सामने आई कि उस मर्डर को करने के लिए जो कॉन्ट्रैक्ट लिया गया था उस कॉन्ट्रैक्ट लेने वाले जो क्रिमिनल का नाम था वो बसीरन था. સંગમ વિહાર વિસ્તારમાં ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ મળશે કે જે મમ્મીને ન જાણતું હોય। એ મમ્મીને કે જેના નિશાન આ વિસ્તારમાં આચરતા તમામ ગુનાઓ પર મળે છે। બદમાશ લોકો પણ તેને ગુરુ માને છે અને ઇજ્જતથી મમ્મી કહે છે અને શરીફ લોકો સામેથી બશરીન આવતી નજરે પડે તો રસ્તો પણ બદલી દે છે। मम्मी गुनाओने आचरवा माटे तेना ज विस्तारना बाळकोनो उपयोग करती हती। आ माटे मम्मी पहला बाळकोने नशानी लत लगावती अने बादमां नशो आपवाना बदलामां बाळको पासे गुना आचरावती। एकवार तेना सकंजामां फसाया पछी बाळको ए ज करता जे ते करवानो कहेती। बशीरने पाठशाळा पण खोली राखी हती ज्यां बाळकोने गुनाओना पाठ भणावती। गुनाओनी दुनिया में बशीर ने वर्ष 2002 में पग पेसारो कर्यो अने पोताना 8 दीकराने गुनानी दुनिया में सामेल करीने समग्र विस्तार में दहशत फैलावी दीधी। हाल तेना 2 दीकरा पुलिस सकंजामां छे, 3 फरार छे अने 3 जामीन पर छे। जो के हवे बशीरनी धरपकड़ थई जता लोकोए राहतनो श्वास लीधो छे। क्रिमिनल माटे ब्यूरो रिपोर्ट वीटीवी न्यूज।